ગુજરાતમાં બાળકોના ખરીદ વેચાણના નેટવર્કનો પર્દાફાશ થતા ચકચાર મચી ગઈ હતી. અમદાવાદના એક માણસે કિશોરીને ખરીદી હોવાનું ખુલ્યું હતું. આ કિશોરી સુરતની છે અને થોડા સમય પહેલા જ સુરતમાંથી કિશોરી ગુમ થઈ ગઈ હતી. આ સમગ્ર ઘટના પોલીસે છટકું ગોઠવીને ઝડપી પાડતા માનવ તસ્કરીનો એક છેડો પોલીસને હાથ આવી ગયો છે. પોલીસ હજુ આ દિશામાં વધુ પૂછપરછ કરીને તપાસ હાથ ધરી છે. અમદાવાદના સહેજપુર બોદા વિસ્તારમાં રહેતા હરેશ સોલંકીએ 6 મહિના પહેલા કિશોરીને ખરીદી હતી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. બાતમીના આધારે સુરત પોલીસે હરીશના ઘરે જઈ કિશોરીને છોડાવી હતી અને હરીશને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી છે. બનાવની વિગત એવી છે કે સચિન વિસ્તારમાં આવેલા જલારામનગરમાંથી 15 વર્ષની કિશોરી ગુમ થયાની ફરિયાદ કિશોરીના માતા પિતાએ સચિન પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી, જેના પગલે સુરત પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે કિશોરી અમદાવાદના સહેજપુર બોદા વિસ્તારમાં રહેતા હરેશ ઈશ્વર સોલંકીના ઘરે છે. પોલીસે સ્થળ પર જઈને તપાસ હાથ ધરતા કિશોરી ત્યાંથી મળી આવી હતી. પોલીસે આરોપી હરેશ સોલંકીને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી હતી, જેમાં તેણે પોલીસને જણાવ્યું હતું કે તેણે 6 મહિના પહેલા 70,000માં કલોલની એક વૃદ્ધ મહિલા પાસેથી કિશોરીને ખરીદી હતી. કિશોરીને નરોડામાં ગોંધી રાખી હતી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે આરોપી હરીશની ધરપકડ કરી સુરત લાવી હતી અને મોડી રાત્રે સિવિલ ખાતે તેનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું હતું. આરોપીની મેડિકલ તપાસ કરનાર ડોક્ટર ગીયાએ જણાવ્યું હતું કે મેડિકલ તપાસ દરમિયાન આરોપી હરીશે કિશોરીને કલોલથી 70,000માં ખરીદી અમદાવાદમાં તેના પર દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવ્યું હતું. હાલ તેના લોહી અને અન્ય નમૂનાએ લઈને FSLમાં મોકલવામાં આવ્યા છે. ગુજરાતમાં 2018 પ્રમાણે છેલ્લા 2 વર્ષમાં 4,800 બાળકો ગુમ થયા હતા, જેમાંથી હજુ પણ 1,150 બાળકો લાપતા છે. કેન્દ્ર સરકારની NCRBના રાષ્ટ્રીય ગુના નોંધણી બ્યુરોએ જાહેર કર્યું છે કે મોટા શહેરોમાં વધુ બાળકો ગુમ થયા છે, જેમાં 2,156 બાળકો ગુમ થયા હતા. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં 1241 બાળકો ગુમ થયા હતા, જેમાંથી 310 લાપતા છે. જ્યારે વડોદરામાં 322 બાળકો ગુમ થયા હતા, જેમાંથી 45 લાપતા છે. રાજકોટમાં 223 ગુમ થયા હતા, જેમાંથી 45 લાપતા છે. ગાંધીનગરમાં 223 ગુમ થયા હતા, જેમાંથી 47 લાપતા છે.